આજે જામનગરના એમ્પીશાહ ટાઉનહોલમાં શહેરના વોર્ડ નંબર 9-12 માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સરકારી યોજનાઓ તથા સેવાઓ સંબંધિત કામગીરીનો લોકોએ લાભ લીધો હતો. સેવા સેતુમાં આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરીમાં અરજદારોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આયુષ્યમાન કાર્ડની નોંધણી થતી હતી, પરંતુ અરજદારોને ઓન ધ સ્પોટ કાર્ડ આપવામાં આવતા ન હતા. જો ઓન ધ સ્પોટ કામગીરી ન થાય તો આ કેમ્પની સાર્થકતા શું? વિપક્ષી કોર્પોરેટર જૈનબેન ખફી દ્વારા આ મુદ્દે તંત્રની ઝાટકણી કાઢવામાં આવી હતી. આ મુદ્દે ભવિષ્યમાં કમિશનરની ચેમ્બર પાસે ધરણા કરવાની ચીમકી પણ જૈનબેન દ્વારા આપવામાં આવી છે. આજે જામનગરમાં લીડ બેંક દ્વારા સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં SBI, યુનિયન બેંક, કેનેરા બેંકો દ્વારા PMHY સ્ટેન્ડઅપ ઇન્ડિયા મુદ્રા લોન વગેરે સરકારી યોજનાઓ હેઠળ 1390 અરજદારોની કુલ ₹41.77 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી. સાંસદ પૂનમબેન માડમ તથા અન્ય મહાનુભાવોના હસ્તે અરજદારોને લોનની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો ઉઠી છે. આ મુદ્દે ઘણી વખત રજૂઆતો થઈ હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા આજે વિપક્ષ વિફર્યો હતો. વિપક્ષી નેતા અલ્તાફભાઈ ખફીની આગેવાનીમાં વિપક્ષી કોર્પોરેટરો કાસમભાઈ ખફી, ધવલભાઈ નંદા, રચનાબેન નંદાણીયા, જૈનબેન ખફી વગેરે આગેવાનોએ કમિશનર ઓફિસર પાસે ધરણા કર્યા હતા. આજ રોજ જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષ દ્વારા કમિશનર સાહેબની ચેમ્બર સામે 1 કલાકના ધરણા કરવાનો મેં પ્રોગ્રામ કર્યો છે. આ ધરણા કરવાની અમને ફરજ એટલા માટે પડી કે જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરના નામે કરોડો રૂપિયાના બિલ બને છે, લોકોના ટેક્સના પૈસા ક્યાંક આ રાજારામ જેવી કંપનીઓને ચૂકવી અને અધિકારીઓની મેલીભગતથી બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે. સમગ્ર જામનગરમાં અત્યારે ભૂગર્ભના જે પાઇપ નાખ્યા છે, જે ભૂગર્ભનું નેટવર્ક ઊભું કર્યું છે, એ એકદમ નિષ્ફળ છે. લોકોના જે બોર હોય, ડંકી હોય, તાર હોય, એમાં ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે. હવે અમારા વિસ્તાર આખો વોર્ડ નંબર 12માં એક બાલટી પણ ભરવી હોય અને મોટર ચાલુ કરીએ તો પાણીમાંથી ફીણ નીકળતા હોય. આ લોકોના આરોગ્ય સામે સીધા ચેડા છે, આરોગ્ય લોકોનું જોખમમાં છે. જ્યારે 2 મહિના પહેલાં અમે જનરલ બોર્ડમાં આ મુદ્દે રજૂઆત કરી હતી, ત્યારે અમને કમિશનર સાહેબે ખાતરી આપી હતી કે હું આની નિષ્પક્ષ તપાસ કરીશ. એના પછી અમે 2-3 વાર પત્રવ્યવહાર કર્યા, ટેલિફોનિક ચર્ચા કરી, પણ હજી સુધી ક્યાંય અમને રિઝલ્ટ મળ્યો નથી. એટલે આજે અમે કમિશનર સાહેબની ઓફિસ સામે ધરણા કર્યા છે. જો આજે પણ આ મુદ્દાને સાહેબ ગંભીરતાથી નહીં લે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન થશે. કમિશનર સાહેબના બંગલે બેસવું પડશે, બેસશે, એની કાર રોકવાનું થશે તો રોકશે, અને આમાં જે પણ સંકળાયેલા હોય, જે અધિકારી સંકળાયેલા હોય, એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અમારી માંગણી છે. આ રાજારામ એજન્સીને બ્લેકલિસ્ટ કરવી એ પણ અમારી માંગણી છે. અને અત્યારે જે તરણમાં પાણી ખરાબ થઈ ગયા છે, એ પાણીના સેમ્પલ રાજકોટ લેબમાં એના સેમ્પલ મોકલ્યા છે. એનો સેમ્પલનો રિપોર્ટ આવે પછી આ તરણમાં પાણી કેમ સુધરે એના માટે આખી રાજ્ય સરકારની ટીમ બોલાવો, અને લોકોના આરોગ્ય સામે ચેડા ના થાય, પાણી લગતા રોગ ના થાય, એ જવાબદારી મહાનગરપાલિકાની આવી અમારી માંગણી. રાજ્ય સરકારે દિવાળીના તહેવારને અનુલક્ષી રાત્રિ કરફ્યુવાળા શહેરોમાં 2 કલાકની છૂટ સહિતની છૂટછાટો આપતું જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ દિવાળીના તહેવારોમાં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ રાત્રે 8-10 દરમિયાન જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લાના દરેક નાગરિક સુધી તેમના કાનૂની હકો અંગે જાગૃતિ ફેલાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આ હેતુથી આજે જામનગર શહેર તથા જામનગર તાલુકાના ગામડાઓમાં વિવિધ 105 કાર્યક્રમો યોજાયા હતા. શહેરમાં આયોજિત સેવા સેતુ કેમ્પમાં પણ લોકોને કાનૂની સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સ્કૂલ કોલેજોના વિદ્યાર્થીઓને પણ તેમના કાનૂની અધિકારો અંગે જાણકારી આપવામાં આવી હતી. ઓનલાઈન વર્ચ્યુઅલ કાર્યક્રમો સહિત કુલ 1.25 લાખ લોકો સુધી કાનૂની જાગૃતિ ફેલાવવામાં આવી હતી.